ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સિટી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 6 વિષય ગુજરાતી સેમેસ્ટર 2 તેનું સ્વાપોથીનું સંપૂર્ણ સોલ્યુશન છે. ચેપ્ટર 11 એક જાદુઈ પત્રની વાર્તા, જે હાસ્યકથા છે. સ્વાપોથીનું સંપૂર્ણ સોલ્યુશનની આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે મારે આ ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન 1, દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનું ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો. 1. એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક કોણ છે? જવાબ ડી, ડૉક્ટર રતિલાલ બોરીસાગર. 2. રવિવારે સવારે લેખકને ક્યાં કોણ આવ્યું હતું? જવાબ બી, નિરંજન. 3. ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું ન હતું? જવાબ બી, ટિકિટ. 4. પત્ર કોણે લખ્યો હતો? જવાબ એ, નિરંજનના કાકાએ. 5. મેનેજર પત્રને વાંચી શક્યા નહીં કારણ કે? જવાબ ડી, પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. 6. લેખકે સુવિખ્યાત કંપનીમાં કઈ પોસ્ટ માટે અરજી કરી હતી? જવાબ સી, ક્લાર્કની. 7. કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી થઈ? જવાબ સી, લેખકની. 8. બંને મિત્રોને શેનો અફસોસ હતો? જવાબ બી, પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો એનો. 9. નિરંજનની અટક કઈ હતી? જવાબ એ, વેદ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? જવાબ નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું રવિવારે સવારે નક્કી કર્યું. 2. નિરંજનના કાકાએ પ્રેમ પત્રો શાના આધારે ઉકેલે આપ્યા હતા? ઉત્તર, નિરંજનના કાકાએ યાદશક્તિ અને કલ્પનાના આધારે પ્રેમપત્રો ઉકેલી આપ્યા હતા. 3. વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? ઉત્તર, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ઓફ ગવર્નરનો હોદ્દો ધરાવે છે. 4. નિરંજન લેખકને ક્યાં લઈ ગયો? ઉત્તર, નિરંજન લેખકને થિયેટરના મેનેજરની કેબિનમાં લઈ ગયો. 5. પત્ર જોઈને મેનેજરના મુખમાંથી કયો સનાતન પ્રશ્ન સરી પડ્યો? ઉત્તર, પ્રશ્ન જોઈને મેનેજરના મુખમાંથી આ શું છે એવો સનાતન પ્રશ્ન જ સરી પડ્યો. 6. મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને તેમને શું કહ્યું? ઉત્તર, મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને એમને કહ્યું, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. 7. ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી? ઉત્તર, ફિલ્મ જોવા માટે મેનેજરે બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ખુરશી મુકાવી. 8. નિરંજનને પત્રથી શો લાભ થયો? ઉત્તર, નિરંજનને પત્રથી મફતમાં ફિલ્મ જોવા મળી. 9. નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી? ઉત્તર, નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. 1. લેટરહેડના ખરાબ અક્ષરો જોઈને લેખક શું કહે છે? ઉત્તર, લેટરહેડના ખરાબ અક્ષરો જોઈને લેખક કહે છે કે આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો પોતે ક્યાંય જોયા જ ન હતા. કુલેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરોનો લખનારનો જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. 2. નિરંજને વેદ સાહેબનો શો પરિચય આપ્યો? ઉત્તર, પત્રમાં કશું ન ઉકલતા થિયેટરના મેનેજર મૂંઝાયા. નિરંજનને પરિસ્થિતિનો લાભ લઈ વેદ સાહેબ પરિચય આપતા કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એ કાકા છે. તેણે કહ્યું કે મેનેજર સાહેબને પત્રો આપશો એટલે એ બંને મિત્રને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોનો ઉત્તર વિસ્તારથી લખો. પ્રશ્ન, નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો? ઉત્તર, નિરંજનના મિત્રએ એક સુવ્યાખ્યાય કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે અરજી કરી હતી. એનો ઇન્ટરવ્યૂ હતો. મિત્રએ જાદુઈ પત્ર લઈ ગયો, તેણે એપીએ દ્વારા કંપનીના મેનેજરને મોકલ્યો. વાસ્તવમાં જેને એ પત્ર લખ્યો હતો એ વેદ સાહેબ પોતે જ કંપનીના મેનેજર હતા. વેદ સાહેબે પોતાના અક્ષર ઓળખ્યા
પણ એ પોતાનું લખાણ ઉકેલી શક્યા નહીં. આ પત્રને લીધે નોકરીને નોકરી મળી ગઈ. આમ નિરંજન પત્રનો ઉપયોગ કર્યો. પ્રશ્ન 5. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. 1. ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? ઉત્તર. આ વાક્ય લેખક બોલે છે અને નિરંજનને કહે છે. 2. વેદ સાહેબનો પત્ર છે. આ વાક્ય નિરંજન બોલે છે અને થિયેટરના મેનેજરને કહે છે. 3. તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. આ વાક્ય થિયેટરનો મેનેજર બોલે છે અને નિરંજનને કહે છે. 4. ઓહો, એમ વાત છે, અઠવાડિયા પછી તપાસ કરજો. આ વાક્ય વેદ સાહેબ બોલે છે અને લેખકને કહે છે. પ્રશ્ન 6. નીચેના શબ્દો જોડણી સુધારીને લખો. 1. ટિકિટ. 2. હરીફાઈ. 3. પરિસ્થિતિ. 4. સ્વાભાવિક. 5. કારકિર્દી. 6. ઓફિસ. 7. પ્રત્યુત્તર. 8. વાત્સલ્ય. પ્રશ્ન 7. નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. 1. મેળ તો સગવડ અથવા સંજોગ. 2. સમજ તો અક્કલ અથવા ડહાપણ. 3. અમોત તો અચૂક અથવા સફળ. 4. સનાતન તો કાયમી અથવા સાક્ષાત. 5. ગભરામણ તો ભય અથવા મૂંઝવણ. 6. ઠાવકાઈ તો ગંભીરતા અથવા વિવેક. પ્રશ્ન 8. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. 1. મુશ્કેલ તો સહેલું. 2. શાંતિ તો અશાંતિ. 3. વિવેક તો અવિવેક. 4. પ્રવૃત્ત તો નિવૃત્ત. 5. વ્યવસ્થા તો અવ્યવસ્થા. 6. સ્મિત તો રુદન. પ્રશ્ન 9. નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. 1. મથાળે છાપેલા નામ સરનામાવાળો કાગળ. જવાબ. લેટરહેડ. 2. કૌરવો પાંડવો વચ્ચે જ્યાં યુદ્ધ થયું હતું તે સ્થળ. જવાબ. કુરુક્ષેત્ર. પ્રશ્ન 10. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. ઝંખવાડા પડી જવું. અર્થ. છોભીલા પડી જવું. વાક્ય. થોડું ખોટું કામ કરતાં પકડાઈ જતા લોકો ઝંખવાડા પડી જાય છે. 2. સ્તબ્ધ થઈ જવું. અર્થ. આશ્ચર્યચકિત થઈ જવું. વાક્ય. જાદુઈ પત્ર જોઈને થિયેટરનો મેનેજર સ્તબ્ધ થઈ ગયો. 3. મોતિયા મરી જવા. જવાબ. અર્થ. હિંમત હારી જવું. વાક્ય. જંગલમાંથી પસાર થતી વખતે સિંહને જોઈને પ્રવાસીના મોતિયા મરી ગયા. પ્રશ્ન 11. નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધો અને તે ઘટના દર્શાવે છે કે સ્થિતિ તે જણાવો. 1. થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. ક્રિયાપદ. ઝૂલતું હતું. ઘટના. 2. નિરંજન આગળ ચાલ્યો. ઉત્તર. ક્રિયાપદ. ચાલ્યો. તે સ્થિતિ. 3. એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. ક્રિયાપદ. મૂક્યો. સ્થિતિ. 4. મારી ગભરામણ વધતી જતી હતી. ઘટના છે. પ્રશ્ન 12. નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. 1. હું 2 એક્સ્ટ્રા ચેસ મુકાવી દઉં. વિશેષણ. 2 એક્સ્ટ્રા. વિશેષ્ય. ચેસ. 2. પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. વિશેષણ. સનાતન. વિશેષ્ય. પ્રશ્ન. પ્રશ્ન 13. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. 1. કેમ હું ખોટું કહેતો હતો. કેમ. હું. અલ્પવિરામ. હું ખોટું કહેતો હતો. ક્વેશ્ચન માર્ક. 2. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજનને કહ્યું. ઉત્તર. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. પૂર્ણવિરામ. નિરંજને કહ્યું. 3. ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. ઉત્તર. ના સાહેબ. ઉદ્ગારચિહ્ન. આપે આજે અમને ઘણી મદદ કરી છે. પૂર્ણવિરામ. પ્રશ્ન 14. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સ્વગત. સનાતન. શાંતિ. શિષ્ય અને સારું. ઉત્તર. શાંતિ. શિષ્ય. સનાતન. સારું અને સ્વાગત. પ્રવૃત્તિઓ. પ્રશ્ન 1. રમૂજી ટૂચકા પ્રાર્થના સંમેલનમાં તે કે તમારા વર્ગમાં રજૂ કરો. 2.
આપણા હાસ્ય લેખકો અને તેમની કૃતિઓ જાણકારી મેળવો. ઉત્તર: આપણા હાસ્ય લેખકો અને કૃતિઓ. એક, જ્યોતિન્દ્ર હરિશંકર દવે, પાનમાં બીડા, આલ્યતમાનું આત્મપુરાણ, રેતીની રોટલી, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ રોગ, યોગ અને પ્રયોગ, રંગત રંગ, છ ભાગ. બે, ભટ્ટ વિદેનો જશવંતલાલ, પહેલું સુખતે મૂંગીનાર, શેખાદર ગ્રેટાદમ, નર્મદ, એક કેરેક્ટર, હાસ્યમૂર્તિ જ્યોતિન્દ્ર દવે. ત્રણ, ત્રિપાઠી બકુલ, પદ્મણિ શંકર. તેની અંદર સોમવારની સવાર, વૈકુંઠ નથી જવું, દ્રોણાચાર્યનું સિંહાસન, ગોવિંદે માંડી ગોઠડી, મન સાથે મૈત્રી, હિંડોળો ઝાડ મજોડ, અષાઢની સાંજે પ્રિય સખી અને પજ્યા. પ્રશ્ન ત્રણ, હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક વચ્ચેનો તફાવત તમારા શિક્ષકની મદદથી જાણો. પ્રશ્ન ચાર, ક, આ પાઠમાં વપરાયેલા ગમે તે 10 અંગ્રેજી શબ્દ લખો. ઉત્તર: ફિલ્મ, ટિકિટ, થિયેટર, હાઉસફુલ, લાયન્સ ક્લબ, બાલ્કની, એક્સ્ટ્રા ચેસ, ઓલ રાઇટ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ઇન્ટરવ્યૂ. ખ, વ્યવહારમાં વપરાતા આવા બીજા 5 અંગ્રેજી શબ્દ લખો. ઉત્તર: બોલપેન, એકાઉન્ટ, એમ્બ્યુલન્સ, ટ્રેન, ડીઝલ, ડોક્ટર, પોસ્ટ ઓફિસ. ગ, આ શબ્દો પૈકી કોઈ પણ 2 શબ્દો પરથી 3 વાક્ય બનાવો. એક, ડૉક્ટર, મારા કાકા ડૉક્ટર છે. બે, દર્દીઓ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ત્રણ, ડૉક્ટર સમાજના સેવક છે. બીજો શબ્દ, પોસ્ટ ઓફિસ. એક, અમારા ઘર પાસે પોસ્ટ ઓફિસ છે. બે, અમે પોસ્ટ ઓફિસમાં પત્ર પોસ્ટ કરવા જઈએ છીએ. ત્રણ, પોસ્ટ ઓફિસ એક જાહેર સંસ્થા છે. પ્રશ્ન 5, નીચેના વાક્યોમાંથી ક્રિયાપદો શોધો, તેને મૂળ જગ્યા પર મૂકી વાક્ય ફરીથી લખો. એક, રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ. ઉત્તર, રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો. ક્રિયાપદ આવશે સાંભળ્યો. બે, બાતો ગયા સીધા બાપુ પાસે. ઉત્તર, બાતો સીધા બાપુ પાસે ગયા. ક્રિયાપદ ગયા. ત્રણ, ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીછા. ઉત્તર, પંખીઓના પીછા ચારે બાજુ વિખરાયેલા હતા. ક્રિયાપદ વિખરાયેલા. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.